વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મહીસાગરના કલેક્ટર નેહા કુમારીનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે તેની પડખે આદિવાસી નેતાઓ તો આવ્યા છે, પણ હવે આદિવાસી મહિલા નેતાઓ પણ જિગ્નેશ મેવાણીની પડખે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિધિ. કલેક્ટર નેહા કુમારીએ દલિતોને લઈને ટીકા ટિપ્પણી કરી હતી, તેનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને જિગ્નેશ મેવાણી સતત કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરવા માટે માંગ કરી રહ્યા છે. પરંતુ અત્યારે આ વિરોધ વચ્ચે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પણ ક્યાંક વિરોધ થઈ રહ્યો છે. કલેક્ટર નેહા કુમારીના વિરોધમાં અત્યાર સુધી ચૈતર વસાવા, અનંત પટેલ સહિત અનેક આદિવાસી નેતાઓ મેદાનમાં આવ્યા છે, અને હવે આ બધાની વચ્ચે આદિવાસી મહિલા નેતાઓ પણ મેદાનમાં આવી છે. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હવે આદિવાસી મહિલા નેતા પ્રભા તાવીયાડ પણ મેદાને આવ્યા, જ્યારે જિગ્નેશ મેવાણી 6 દિવસ પછી નેહા કુમારીને સસ્પેન્ડ કરવા માટે મહાઆંદોલન કરવાના છે, તેને લઈ પ્રભા તાવીયાડ કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી મારા દીકરા સમાન છે, તેને આખા આદિવાસી પટ્ટામાં અમે ફેરવીશું. આખી બાબતે પ્રભા તાવીયાડ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. ઘમંડી અને બેશરમ છે કે લાજવાને બદલે ગાજી રહ્યા છે, અને એ 75 લાખ રૂપિયાના ખર્ચે જ્યારે અમે 6 તારીખે આ આંદોલન, કેમ કે એમને FIR કરી નથી, અમે ગઈ 30 તારીખે DSPને વાત કરી હતી, એમને FIR કરી નથી, સરકારે કોઈ એક્શન નથી લીધી, એટલે અમે 6 તારીખનો પ્રોગ્રામ આપ્યો, તો અમે મિટિંગ કરવાના છીએ. તો આ કલેક્ટર 75 લાખ રૂપિયાના સરકારી ખર્ચે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોળ અને ભાજપ વાળાને લઈને એ અમારો પ્રોગ્રામના દિવસે સરકારી પ્રોગ્રામ કરી રહ્યા છે. જે પ્રોગ્રામ માનગઢમાં થવાનો હતો આદિવાસી ઉત્થાનનો, એ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા છે. આ રાજ્ય સરકાર પોતે એક એવો મેસેજ આપવા જઈ રહી છે કે SC ST OBC મહિલાઓ, વકીલો અને ગરીબોનું જો અધિકારીઓ અપમાન કરે તો સરકારને કોઈ ફર્ક પડતો નથી, સરકારને એ તુચ્છ, સરકાર આ લોકોને તુચ્છ ગણે છે. તો એ સરકાર આવો એક મેસેજ આપવા માગે છે, એ અમને દુઃખ છે એનું. આ મહિલા કલેક્ટરને હરામી શબ્દ અને સાલા શબ્દ જોડે ખબર નહીં કેવો પ્રેમ છે. તો અમદાવાદમાં આ બેન જ્યારે ડેપ્યુટી કમિશનર પદે હતા ત્યારે માલધારી સમાજની બહેનો ત્યાં રજૂઆત કરવા ગઈ, તો આ નેહા કુમારી બહેન એ દંડો લઈને આ બહેનો પાછળ પડ્યા અને હટ સાલી, હટ હરામી સાલી, આવા શબ્દો એમને ત્યાં પણ ઉચ્ચાર્યા છે, એનો વિડીયો પણ વાયરલ થયેલો છે. એટલે આ શબ્દો એમના સ્વભાવમાં છે એવું અમે ગણીએ છીએ. અને આ રીતે એ ધુતકારવાનું અને અશ્લીલતાના શબ્દો ખૂબ વાપરે છે. આના વિરુદ્ધમાં જ્યારે દલિત આદિવાસી અને એ સંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ 6 ડિસેમ્બરે, ત્યારે એમને સરકારનો પણ પૂરો સાથ રહેને આ કુબેરભાઈ ડિંડો એક આદિવાસી હોવા છતાં મંત્રી શ્રી અને ભાજપના નેતાઓ આ નેહા કુમારી કલેક્ટરને છાવરે છે. અમારે એવું કહેવું છે કે જો મોદી શબ્દ બોલવામાં આવ્યો અને અમારા આદરણીય રાહુલ ગાંધી ઉપર જો FIR થતી હોય, એમને કેટલા કોર્ટ કેસ લડવા પડતા હોય, તો આ નેહા કુમારી આખા ભારતના દલિત અને આદિવાસી મહિલાઓ અને વકીલોનું અપમાન કરતા હોય તો એમની સામે FIR કેમ ના થાય, એ જેલમાં કેમ ના જાય, એ અમારો સવાલ છે. અને આજે અમે આ SC ST OBC ની આખી ટીમ ત્યાં કલેક્ટરને નેહા કુમારી જે આ કહી રહ્યા છે કે દલિત આદિવાસી અને મહિલાઓ ખોટા કેસો 90% કરે છે, અને એ એમ પણ કહે છે કે આ લોકો નોન SC ST OBC ઓફિસર સામે જઈને
પછી ફરિયાદ કરે છે અને એમાં જો તકલીફ પડે તો એસઓટીસી એટ્રોસિટી એક્ટ લગાડશે એવું એક કહેવા માગે છે. તો કઈ ઓફિસમાં કોઈ અધિકારી કોણ છે તપાસ કર્યા વગર તમે તો જતા હોય છે? અમે એમ પૂછવા જવાના છીએ આજે એસસી એસટી ઓબીસીમાં બધા અમારા નેતાઓ એટલા માટે પૂછવા જવાના છીએ કે આ નેહા કુમારી કયા સર્વેના આધારે આ 90% કેસો ખોટા થાય છે એ કહી રહ્યા છે, એના માટે અમે આજે એમને મળવા જવાના છીએ. એમ કહે છે કે 90% કેસો બ્લેકમેલિંગ માટે કરવામાં આવે છે, તો એ અમારે એ સર્વે કયો તમે કર્યો એ અમે પૂછવા જવાના છીએ. આ પરિસ્થિતિમાં અમે બમણી તાકાતથી જેટલા અમને સરકાર દબાવવા માંગે છે એટલા અમે બમણી તાકાતથી આ આંદોલનને ઉઠાવીશું અને નેહા કુમારીની સામે જ્યાં સુધી એફઆઈઆર ના થાય, એમને સસ્પેન્ડ ના કરવામાં આવે ત્યાં સુધી અમે જપીશું નહીં. અને ભાજપ સરકારના ઈશારે, મંત્રીશ્રીના ઈશારે 20-30 લોકોની પાસે બેનર પકડાવીને અમારા આદરણીય જિજ્ઞેશભાઈ મેવાણી ધારાસભ્યની સામે એ આંદોલનો કરાવે, રેલીઓ કઢાવે, ત્યારે અમે એટલું કહીએ કે આ એમનો એનાથી અમને કોઈ ફરક પડતો નથી અને અમે એને બમણા વેગથી એ આંદોલન ચલાવીશું. મારા દીકરા સમાન, મારા ભાઈ સમાન અમારા જિજ્ઞેશભાઈ મેવાણીને હવે અમે આખા આદિવાસી વિસ્તારમાં ફેરવીશું અને આ આંદોલનને અમે પૂરા વેગથી ઉઠાવીશું. અમને અમારા વિજયભાઈ પરમાર એકલો નથી, આજે વિજયભાઈ પરમાર છે કાલે બીજાને પણ આ હેરાન કરે એટલે. અને અમે જોયું છે કે દરેક અધિકારીઓ ગરીબોને ગણતા નથી, એના માટે અમે આ આંદોલનને ઠંડુ પડવા નહીં દઈએ, અમે બમણી તાકાતથી લડીશું. જે રીતે જિજ્ઞેશ મેવાણી કલેક્ટર નેહા કુમારીનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે ક્યાંક દલિત સમાજને ન શોભે એવી ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી, એ બાબતે ક્યાંક જિજ્ઞેશ મેવાણી ઉગ્ર બન્યા છે અને એમની સાથે આદિવાસી નેતાઓ તો આવ્યા છે, હવે આદિવાસી મહિલા નેતાઓ પણ આ આંદોલનમાં જોડાવાના છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.